खास कार्यक्रम में आपनो स्वागत छे ने हूँ छू आपनी साथे मिक्तल। आपणे आ कार्यक्रम में दररोज अलग अलग विषय पर चर्चा करता होईए छीए, निष्णातों साथे वातो करता होईए छीए, त्यारे घणा एवा विषयो होय छे जेना पर चर्चा करवी अने जागरूकता फैलावी खूब ज जरूरी बनी पड़ती होय छे। त्यारे हाल ज्यारे दीकरीओ घरेथी निकळे छे अने ज्यां सुधी घरे आवती नथी त्यां सुधी तेना माता-पिताओने जीव जे छे ते उचाटे चढ़ेला होय छे, कारण के हाल जे दुष्कर्मना जे बनावो छे तेमां वधारो थयो छे। दुष्कर्मना जे बनावो छे ते वधवा पाम्या छे, जेने लईने बाळकोनी चिंता माता-पिताने सतावी रही छे। त्यारे हाल आ प्रश्न थाय छे के क्यारे आ दुष्कर्मना दूषणथी छुटकारो मळशे अने क्यारे एक स्त्री घरनी बहार निकळती वखते निश्चिंत हशे अने क्यारे ते निर्भयपणे पोतानी रक्षा करती थशे। અને આજ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દીપક વ્યાસ, રિટાયર્ડ એસીપી છે જેઓ, અને રુઝાન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર છે। જી, આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। જી દીપકજી, જણાવજો કે હાલ જે આંકડાઓ દેખાઈ રહ્યા છે, હાલ જે ગેંગરેપ અને જે દુષ્કર્મના જે આંકડાઓ છે તેમાં વધારો આવ્યો છે, જેમાં વાત કરવામાં આવે 2021 થી 2022 ના જે આંકડાઓ જે સામે આવ્યા છે જેમાં વધારો નોંધાયો છે, તો ક્યારે ખતમ થશે આ દૂષણ જે છે સમાજમાં ફેલાયેલું છે? ક્યારે તમે કઈ નજરે જોશો, ક્યારે આ દૂષણથી જે લોકો છે તે આ દૂષણથી બચી શકશે? જી દીપકજી, સર્વપ્રથમ તો આ દૂષણ છે અને જે આપણે રજીસ્ટર થયેલા નોંધાયેલા આંકડા વાંચી સંભળાવો છો એના કરતા અનેક ગણા દાખલાઓ કેસો બનતા હશે, પરંતુ આપણો દેશ છે ને એ પુરુષ પ્રધાન દેશ છે, સ્ત્રીને હંમેશા પગના જૂઠીમાં ગણવામાં આવતી હશે। આપણે ભારતની હિસ્ટ્રી જોઈએ તો એક જમાનો હતો કે રાજા મોહન રામમોહન રાયે સતી પ્રથા બંધ કરવા માટેનું એમને આંદોલન ઉકેલ્યું અને સાથે સાથે દયાનંદ સરસ્વતીએ સ્ત્રી અને પુરુષને સમવડી ગણીને, અને દયાનંદ સરસ્વતી તો ત્યાં સુધી કહેલું કે સ્ત્રી અને પુરુષ યજ્ઞોપવિત બંને પહેરવાનો હક છે, કે જે પોતાના ધર્મનું પોતાના ઘરનું સમાજનું જે રક્ષણ કરે એ સ્ત્રીને પણ યજ્ઞોપવિત પહેરવાનો હક છે, એટલે પુત્ર પુત્રી સમાન સ્ત્રી અને પુરુષનો સમાન હક છે। પરંતુ જ્યારે આ જે ગુનાના આંકડાઓ આપ બતાવો છો એના માટે હું મારી દ્રષ્ટિએ એવું થશે કે સ્ત્રીને બહેનોને આપણે એવા જાગૃત કરવા પડશે, સ્કૂલોની અંદર સર્વથી એને સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ આપવી પડશે, એને અવેરનેસ આપવી પડશે, એનામાં એક જુસ્સો તૈયાર કરવો પડશે કે જેથી આવા જે વ્યભિચારી કે જે કુપોષણના માણસો જે નેગેટિવ પર્સન છે એની સામે પોતે લડી શકે અને આ સમાજમાં સ્ત્રીને ઇક્વલ સ્થાન મળે એના માટેના તમામ ધાર્મિક સંસ્થાઓએ, શૈક્ષણિક સંસ્થાઓએ, લોકોએ, સમાજના લોકોએ અને પોતાના મા બાપે એકદમ સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ કે પુત્ર અને પુત્રી સમાન છે અને પુત્રીને સારામાં સારા અધિકાર મળવા જોઈએ, એવી એક કે જ આંદોલન ઉભું કરીને સ્ત્રીઓની અંદર એક મક્કમ એને સમાન ભેર પોતે જીવી શકે એવું એક વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ, અને ખાસ કરીને સ્ત્રીઓને બહેનોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવી જોઈએ કે આવા તત્વો સામે પોતે સારી રીતે લડી શકે, અને જે બહેનો અથવા બહેનો આવા કેસમાં લડતી હોય એને સમાજના તમામ લોકોએ એને માનસિક અને સારી ખૂબ જ એને સહયોગ કરવો જોઈએ કે જેથી એનો બીજી સ્ત્રીઓનો પણ આવો ઉત્સાહ થાય અને સમાજમાં એક નિર્ભય પ્રવણેનું વાતાવરણ ઊભું થાય એવો સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ। જી સાચી વાત છે, આ દુષ્કર્મનું જે દૂષણ છે તે હાલ એટલું બધું વધી ગયું છે કે તેનામાંથી નીકળવું હવે અનિવાર્ય બની પડ્યું છે, અને જે સ્ત્રીઓ છે કેટલાક એવા કિસ્સાઓ હોય છે જેમાં દૂષણ થાય છે અને આપણી સુધી તો એ આવતા આવતા ઘણો સમય પહોંચી જાય છે અને તેમાં જે કેસો છે તે દાખલ થતા ઘણો સમય થઈ જતો હોય છે। જી રુઝાનજી, હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આપણી અત્યાર સુધીની જે લાઈફ છે તેમાં એવા કિસ્સાઓ ક્યારે સામે આવ્યા છે જેમાં દુષ્કર્મના જે બનાવ બન્યા હોય અને તે ઘણા વર્ષો પછી પ્રકાશમાં આવ્યા હોય? જી બેન, અત્યારે એવું છે આજની તારીખમાં કે જે દુષ્કર્મ છે એમાં બે રીતે થાય છે, જેમાં સૌથી વધારે જે 90% થી વધારે જે લોકો આપણને ઓળખતા હોય ને, જાણતા પહેચાનતા હોય એ લોકો કરે, અને એ પહેલા જેમાં હવે તો થોડું ઓછું થયું છે, પણ પહેલા ટાઈમમાં તો એવું થતું હતું કે પેલું કાકા મામા જે બી બધું કહેવાતું હોય એ લોકો દુષ્કર્મ દીકરી પર કરે, અને જ્યારે દીકરી મમ્મી પપ્પાને કમ્પ્લેન કરે ત્યારે મમ્મી પપ્પા એને ચૂપ બેસાડી દે કે ચૂપ બેસ, આપણું સમાજમાં નામ બગડશે, તારા ભાઈ ને તારા બેનના લગ્ન નહીં થાય, તારા ને થાય, યુ નો ઓલ ધોઝ થિંગ્સ સાચા જૂઠા કરી
અને દીકરીને ચૂપ બેસાડી દે. એટલે જેને આ કર્યું હોય એને જે જે કાકા મામા કે જેને બી કર્યું હોય, જે ઓળખાણ વાળા કર્યું હોય એને બલ મળે ને એ બીજી જઈને દીકરીને હેરાન કરે. એટલે આ પહેલા બહુ જ વધારે પડતું હતું, હવે કદાચ થોડું ઓછું થયું છે, કદાચ વળી યુઝ કરું છું, કારણ કે હજી બી 90% તો ઓળખાણ પહેચાણ વાળા લોકો જ રેપ કરે છે. પણ એટલા માટે કહું છું થોડું ઓછું થયું છે કારણ કે હવે દીકરીઓ બોલવા લાગી છે. આપણે એ લોકોને બધી સંસ્થાઓએ થેન્ક્સ ટુ મીડિયા હિંમત આપી છે કે ભાઈ તમે બહાર આવીને બોલો, ફેમિલીને હિંમત આપી છે કે ભાઈ તમે આજે તમારી દીકરી માટે ચૂપ બેસો, કાલે કોઈ બીજેની દીકરી હેરાન થશે, તમે બીજેની દીકરી માટે બી ન્યાય એ જુઓ કે હેરાન ના થાય. એટલે આ એક પોઈન્ટ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેન છે કે જયારે આ લોકો વર્ષોથી ચૂપ બેસે, કારણ કે મા બાપ જે આપણે ઘણા કેસીસમાં જોયું છે કે મા બાપ ચૂપ બેસાડે, ત્યાં ઘણી વાર આપણે પોલીસ પાસે જઈએ, આમાં બે પહેલું છે, એક તો કે ફેમિલી ચૂપ બેસાડે ને બીજું આપણે જયારે પોલીસ પાસે જઈને પોલીસ કેસ ના લે, એફઆઈઆર ના કરે, આપણે પાછળ પડવું પડે, એફઆઈઆર કરે તો આપણને જ બીવડાવે કે તમારું સમાજમાં નામ બગડશે, યા આમ થશે તેમ થશે, ધક્કા ફેરા ખવડાવે, એટલે એનું બધું જ તમે જોઈ રહ્યા છો કે આનું બધું નેગેટિવ નેગેટિવ છે, કશું પોઝિટિવ આમાં સાંભળાતું નથી કે ભાઈ છોકરી હિંમત કઈને આવીને એને ન્યાય મળ્યો તુરંત, એવું બધું કશું થતું નથી. ખાલી પિક્ચરોમાં થાય છે, પેલા આપણે ફિલ્મો જોઈએ છીએ, યા બે પાંચ ગણિયા ગાંઠિયા કેસમાં થાય છે જેમાં મીડિયા એકદમ ફોકસ કરતી હોય છે. તેમાં મને ખબર છે આપણા હોમ મિનિસ્ટર શ્રી બી આવી જશે, ચપરબંધીકો નહીં છોડેંગે, એસા ન્યાય કરેંગે, વેસા ન્યાય કરેંગે. પણ સાહેબ આટલી બધી દીકરીઓ માટે એક સારું છે, થેન્ક યુ તમે એક બેને ન્યાય અપાવો છો, પણ આટલી બધી દીકરીઓને ક્યાં ન્યાય મળે છે? અને બીજું કે એવરી ટાઈમ હોમ મિનિસ્ટરો આવે તો આ રીતે દેશ ના ચાલે. એટલે ઇટ ઇઝ ધ સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ શુડ બી ઇન પ્લેસ તાકી દીકરીઓ, બધી દીકરીઓને, એવું નથી ખાલી મીડિયા આવે તો જ દીકરીને ન્યાય મળે, બધી દીકરીઓને ન્યાય મળવો જોઈએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેન મારે કેવો છે કે જે વર્ષોથી તમે કહો છો કે જે પહેલા છુપાવતા હતા, દબાવવામાં આવતી હતી, યસ હવે હવે હિંમત વધી છે, આપણે બધા એનજીઓ એમને સાથ સહકાર આપ્યો છે, લોસ સારા થયા છે, એ વાત સાચી છે, લોકોમાં થોડું એટલું બધું તો નહીં, થોડું ઘણું લોનું જ્ઞાન આવ્યું છે. એકચ્યુઅલી એ લોકોને વધારે જ્ઞાન આવવું જોઈએ, કેમ કે સાહેબ ક્યાં ના કે સેલ્ફ ડિફેન્સ શીખવાડો, સેલ્ફ ડિફેન્સ તો જરૂરી છે પણ સાથે લોનું જ્ઞાન બી એટલું જ જરૂરી છે, ને ખાલી દીકરીઓ માટે નહીં, દીકરાઓ માટે. કેમ કે ક્યારના આપણે આટલા વર્ષોથી જોઉં છું, જ્યારથી હું સમાજ સેવામાં આવી છું, અમે બધાએ છોકરીઓ પાછળ દીકરીઓ પાછળ ફોકસ કર્યું છે કે ભાઈ દીકરીને આ શીખવાડો, દીકરીને આમ કરો, દીકરીને પેલું કરો, પણ અમે દીકરાઓને હવે દીકરાઓ પાછળ પડવું જોઈએ કે દીકરાઓને શીખવાડવું પડશે કે ભાઈ એક એમ્પાવર્ડ દીકરી છે જે આગળ વધવા માંગે છે, તો તમારે એની જોડે કઈ રીતે બિહેવ કરવું, કઈ રીતે એને એને શું કહેવાય રિસ્પેક્ટ કરવી. તમે એવું ના સમજી શકો કે તમારી પેલી પગની જૂટી છે તમે, કારણ કે જે વર્ષોથી લોકોના માઇન્ડમાં હોય. અનફોર્ચ્યુનેટલી થયું છે શું બેન કે વર્ષોથી, લેટ અસ સે કે ઘરેલુ હિંસાનો એક્ઝામ્પલ લઉં, આ એપ્ટ એક્ઝામ્પલ છે કે ઘર, કારણ કે હું જયારે સરસપુરમાં ચાલીઓમાં કામ કરતી હતી ત્યારે ઘરેલુ હિંસામાં એવું થતું હતું કે પેલો પપ્પા કઈ કામકાજ તો કરે નહીં, દારૂ બારૂ પીતો રહે, પેલી બિચારી બેન કામકાજ કરીને ઘરે આવે, એટલે છે એનું મેજરલી કામ હોય પેલું લેબર કામ હોય યા પેલા શાકભાજી વેચવાનો હોય એ પર પાથરા કરીને, તો એ ઘરે જયારે આવે તો હસબન્ડ એના પાસેથી પૈસા છીનવીને દારૂ પીને રાતે આવીને રોજ માર ઢોલ ઢપાટ કરે. હવે અમે જે બેનને કહીએ કે બેન તમે તમે આટલા બધા સક્ષમ છો, તમે પોતે કમાવો છો, તમે આટલું બધું કામ કરો છો, તો એમનામાં એનર્જી તો બહુ, ને તમને શું લાગે છે કોઈ પીધેલા માણસને બે ટપાટ ના આપી શકે બેન ઝપાટ? પણ ના, એ બેન ના આપે. કેમ ના આપે? સમાજમાં મારા મારું ખાનદાનનું નામ બગડશે, મારા બાળકોનું શું થશે. એટલે હવે તમે જોજો, જે બેન કરી શકે તે સક્ષમ છે, પણ એને એટલા માટે નથી કરવા દેતા કારણ કે એમને નાનપણથી શીખવાડ્યું છે. જેને કે તમે એક એક્ઝામ્પલ આપવો, બહુ એપ્ટ એક્ઝામ્પલ છે કે જયારે પેલું હાથીનું બચ્ચું નાનું હોય ને ત્યારે એને ખૂટી સાથે બાંધી લીધું હોય, એટલે એને લાગે કે હા હું છૂટી નહીં શકીશ. એ જયારે મોટો હાથી બની જશે ત્યારે બી એને ખૂટી સાથે જ બાંધશે, ને ત્યારે બી એ બંધાયેલું જશે, કારણ કે એને મેન્ટલી પ્રોગ્રામ કરવામાં આવ્યું છે કે ભાઈ તું અહીંથી નહીં છૂટી શકે. એટલે એવી રીતે સ્ત્રીને બચપનથી જ પ્રોગ્રામ કરવામાં આવી છે બેન. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે નેગેટિવ પ્રોગ્રામિંગ થયું છે નીકળવું જોઈએ. બીજું ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે ઘરમાં ઢોલ ધપાટ થાય છે ત્યારે જે દીકરી હોય છે, નાની દીકરી, જે દીકરો હોય છે એને આ ગમતું નથી, પણ એ જોઈએ છે કે મારા પપ્પા કરે છે તો કે છે મારો બી હક છે. દીકરી હોય છે એને થાય છે કહો કે મારી મમ્મી માર ખાય છે તો મારે બી માર ખાવાનો છે. એટલે તમે જુઓ બેન કેવું કેવું કેવી રીતે આપણી પ્રથા ચાલી રહી છે. એટલે આ પ્રથા બદલવાની જરૂર છે, ને એટલે અમે અત્યારે બહુ મહેનત કરી છે દીકરીઓને સમજાવવા માટે કે બેન તમારા મમ્મીએ તો જે ઢોલ ધપાટ ખાધું, પણ હવે તમારે ઘરેલુ હિંસાનો શિકાર નથી બનવાનો, ને એના માટે બી અમે એમને સિમ્પલ ટિપ્સ ને ટેકનિક્સ આપીએ છીએ. અને ફાઇનલી એક વાત ઇમ્પોર્ટન્ટ કહું બેન, કારણ કે આ જે ડેટા આવ્યો છે, ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ભલે જેટલો બી છે. સાહેબે કીધું સાચી વાત છે કે ઘણો ડેટા છે ને એ આવતો નથી આ જેવી છે, પણ જેટલો બી ડેટા છે બેન એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત આવી છે કે લગ્ન ફરજ પાડવા ગુનો. એટલે પહેલા 2021 માં 522 છોકરીઓને લગ્નની ફરજ પાડી હતી,
હાલ તમે 2022 માં 806 છોકરીઓ, એટલે મેડમ મને હસવું આવે છે કે આપણે આમ બહુ આધુનિક વાત કરીએ છીએ, ચાંદ તારા પર જવાની વાત કરે છે, ને આ જે ગુનો છે લગન ફરજ પાડવાનો ગુનો એ દોઢો થઈ ગયો છે, દોઢોથી બી થોડો વધારે થઈ ગયો છે, એનું પોઈન્ટ આપણે નેક્સ્ટ માં ડિસ્કસ કરશું. જી બેન. જી જી રોઝાનજી, ખૂબ જ સરસ વાત કરી. આપણે છોકરીઓને સમજાવીએ છીએ કે તારે આ ન કરવું જોઈએ, તારે પેલું ન કરવું જોઈએ, તારે આ જગ્યા પર ન જવું જોઈએ, તારે આ ન પહેરવું જોઈએ, પરંતુ છોકરીઓને એ નથી કહેવામાં આવતું કે તારે જવાબ દેવો જોઈએ, અને છોકરાઓને એ કહેવામાં નથી આવતું કે તારે પણ જો કોઈ પરાઈ સ્ત્રી હોય કે પરાઈ જો કોઈ છોકરી હોય તો તેને તારે કેવી નજરથી જોવું પડે, તે જે જ્ઞાન છે તે બાળપણથી જ સિંચન કરવાનું હોય છે, તો માતા પિતાની જવાબદારી બની જાય છે. જી દીપકજી, શું કહેશો, માતા પિતાની શું જવાબદારી છે જ્યારે બાળકનો ઉછેર કરતી સમયે જો તેને આ બધી જે વસ્તુઓ છે જો ધ્યાન આપવામાં આવે તો કદાચ આ જે ઘટનાઓ છે તે ભવિષ્યમાં ઘટી શકે ખરા? ચોક્કસ. માતા પિતા, ટીચર, એના સગાવાલા, ભાઈઓ, બહેનો, બધાની સામુદાયિક ઉત્તરદાયિત્વ છે. બધા ભેગા થઈને બાળકનો ઉછેર એવી સારા 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 વાતાવરણમાં કરવો જોઈએ કે જેને પોતાના અધિકાર માટે, પોતાના રક્ષણ માટે કે પોતા માટે તમામ વસ્તુ એ જાગૃત હોવું જોઈએ. અને દરેક, હું તો એવું માનું છું, એના મમ્મી પપ્પાનો પહેલો ફરજ છે, પણ સાથે સાથે પોતાના મોટા ભાઈ, નાના બેન, પોતાના રિલેટિવ, પોતાના ટીચર, બધા મિત્રો, બધાએ કોઈ પણ બાળકની કોઈ પણ નાની વાત કોઈ ખામીયુક્ત હોય તો એ ખામી સુધારવા માટેનો વધારે સકારાત્મક બધાએ પ્રયાસ કરવો જોઈએ. એના માટે કોઈ વ્યક્તિને દોષિત નહીં ગણતા. બધાએ પોતે એવું માનવું જોઈએ કે બાજુવાળાનો બાળકને બી કોઈ મિસ્ટેક થતી હોય તો એના પાડોશીએ એને ધ્યાન દોરવું જોઈએ કે જેથી બાળકને ઉછેર, બાળક એ કુમળું હોય છે, એને જે જે બાજુ વાળો એ બાજુ વળતું હોય છે, તો એ માટે કોઈ એક વ્યક્તિ, માતા પિતા તો જવાબદાર છે, પોતાના ટીચર, પોતાના મિત્રો, પોતાના સગાવાલા, સોસાયટીના માણસો, ધાર્મિક પડાવો, દરેક વ્યક્તિઓ ભેગા થઈને બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય. અને ખાસ કરીને બાળકને કોઈ પણ એવી સાહિત્ય વાંચવા નહીં દેવું જોઈએ, એવા ખોટા લોકોની સાથે બેસવા નહીં દેવા જોઈએ કે જેની એન્વાયરમેન્ટલ ઇફેક્ટ એના ઉપર આવે. એના મિત્રો કોણ છે એના વિશે પણ એના માતા પિતાએ ચોક્કસ કાળજી લેવી જોઈએ, એને રીતે તપાસ કરવી જોઈએ. કોઈ ખરાબ મિત્ર હોય તો નાના બાળકની અંદર એવી કુટેવ પાડી દે તો મોટા થતા એ મોટા વૃક્ષ બની મોટી કુટેવ બની જતી હોય છે. એટલે બધા જ વ્યક્તિઓ સાથે મળીને બાળકનો વિકાસ એકદમ હથેળીમાં પારો રાખો ને એ રીતે બાળકનો વિકાસ કરવો જોઈએ. ખાસ કરીને પિતાજી પોતાના, પિતાજી વ્યવસાય કરતા હોય, બહાર જતા હોય, પણ માતાએ તો પોતાના બાળકો સાથે આત્મસાત રહીને એની સાથે જીવ મિલાવીને એની સાથે એકદમ સંકલન રાખીને સકારાત્મક એનું ડેવલપમેન્ટ કરવા માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ એવું મારું અંગત માનવું છે. જી દીપકજી, હાલનો જે સમય છે ત્યારે માતા પિતા બંને જે જોબ કરતા હોય છે, નોકરી કરતા હોય છે અને તેઓ બહાર જઈને કામ કરતા હોય છે, ત્યારે તેના બાળકનું ઘરે ધ્યાન રાખવા માટે કોઈ હોતું નથી, અથવા તો બાળક એકલું હોય અથવા બીજાના હાથમાં સોંપાયેલું હોય, ત્યારે બાળક ટીવી છે, મોબાઈલ ફોન છે, આનો વધારે પડતો ઉપયોગ કરતો હોય છે, અને સોશિયલ મીડિયા છે અથવા કોઈ સિરીઝ છે જેનાથી કોઈ એવી વસ્તુ માઇન્ડમાં સમાઈ જતી હોય છે જે નાના એવા કુમળા મનમાં ગલત અસર પહોંચાડતી હોય છે, કદાચ આ પણ કારણ હોઈ શકે દુષ્કર્મ પાછળનું. શું લાગે છે? નહીં, આપની વાત સાથે હું સંમત છું, પરંતુ માતા પિતા જો વ્યવસાય કરતા હોય, જતા હોય, એ સિવાયનો સમય તો પોતાના બાળક સાથે હોય છે, તો બાળકનું ઇવોલ્યુશન કરવું જોઈએ કે બાળકે અમારી એબ્સન્સ દરમિયાન શું શું કર્યું, એને કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી, કયું વિડીયો એના મિત્રોના, એના શું ફોટોગ્રાફ્સ છે, કોની સાથે શું વાતચીત કરી, આ બધું જાણવું જોઈએ. તો તમે એટલું બી ખાલી અડધો કલાક બી એ બાળક માટે જો કાઢવામાં આવે તો કોઈ પણ નકારાત્મક કોઈ પણ બાબત તમે અટકાવી શકાશે. અને સાથે સાથે માતા પિતા, એના રિલેટિવ્સ, એના માતા પિતા સર્વિસ કરતા હોય તેના ભાઈ બહેનો, એના રિલેટિવ્સ, એના મિત્રો, એના સગાવાલાઓ, બધાના સાથે એ લોકોએ સહકાર ભર્યું વલણ રાખીને પોતાના બાળકના ઉછેર માટે અને બાળકના ઉછેર માટે પ્રયાસ કરવો જોઈએ એવું મારું માનવું છે. જી રોઝાનજી, તમને શું લાગે છે કે આ બધા જે સંસાધનો છે, આ જે મોબાઈલ છે, ટીવી છે, આ જવાબદાર હોઈ શકે આ બધી વસ્તુને કારણે? સી વેન, આઈલ ટેલ યુ વન થિંગ, ટીવી થી પોઝિટિવ બી છે, ડિવાઇસ મોબાઈલ થી નેગેટિવ બી છે. અનફોર્ચ્યુનેટલી
કદાચ વર્લ્ડ ઓવર માં એવું હશે, આપણા દેશમાં વધારે છે કે જે નેગેટિવ આપણે જલ્દી અપનાવી લેતા હોય અને પોઝિટિવ અપનાવતા વાર લાગે. ફોર એક્ઝામ્પલ તમને આપો, અત્યારે કોવિડ હતું તો ઓનલાઈન મીડિયા, ઓનલાઈન થી યા ટીવી થી યા મોબાઈલ થી ઘણા ફાયદાઓ થયા છે એવું નથી, પણ અનફોર્ચ્યુનેટલી આપણે એના નેગેટિવ ઉપયોગ વધારે કરીએ છીએ. હવે એક્ઝામ્પલ આપો કે શું થાય છે, બાળકો કુમળા હોય, એ લોકોનું માઇન્ડ કુમળું હોય, વલ્નરેબલ હોય. હવે એ લોકો જયારે બધું આજે ઓટીટી પ્લેટફોર્મ છે, ઓનલાઈન ગેમિંગ છે, પછી હવે તો આજકાલ પેલી રમી બમી બી કઈક આવે છે ઓનલાઈન, લુડિયો રમી, એટલે ગેમ રમી ને લુડો, પણ એમાં પાછું જુગાર જ હોય. એટલે આપને બાળકોને ગવર્મેન્ટ અલાવ કેવી રીતે કર્યું છે મને તો એ મગજ ચાલતો નથી. પણ એનીવેઝ, કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, કે એટલે આ બધા જે શું બાળકો એટ્રેક્ટ થાય અને એટ્રેક્ટ થાય થાય જોડે જોડે એ લોકોને, કારણ કે એઝ ધેર માઇન્ડ ઇઝ વલ્નરેબલ વીક, તો એ લોકોને બહુ જલ્દી બધી લાલચ થઈ જાય કે ભાઈ પોઈન્ટ મળે, વાવા મળે. આજકાલ તો મોટાઓને બી લાલચ થાય છે, ત્યાં તો બાળકો છે. એટલે જયારે એ લોકોને આ બધી લાલચ થાય, વાવા મળે, ને બીજું શું છે, આપણું જે અત્યારે ફેમિલી સિસ્ટમ છે, જે માળખું છે, ફેમિલી ફેબ્રિક કહેવાય, સોસાયટીનું ફેબ્રિક કહેવાય, એ આખું બગડી ગયું છે. બગડી કઈ રીતે ગયું છે કે હવે ન્યુક્લિયર સોસાયટી ફેમિલી થઈ ગયા છે. એટલે શું, હસબન્ડ વાઈફ રહે, સાસુ સસરા યા મમ્મી પપ્પા હોય તો ગામડે હોય યા બીજે ઘરમાં હોય, નહીં ફાવતું હોય જોડે. એટલે પહેલા શું હતું, આપણે બધું આખું જોઈન્ટ ફેમિલી રહેતું હતું, તો ફાયદો શું થતો હતો કે બાળકને બધાની હૂફ મળતી હતી. પપ્પા મમ્મી કઈ ગુસ્સો કર્યો હોય યા બીજી હોય તો પેલો દાદા દાદી એને સંભાળી લે, એને સ્ટોરીઓ કરે, એને 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 શું કે પ્રેમ પ્યાર આપે, એને એને એમને એક્સપિરિયન્સ ની વાતો કરે. બાળકને આવું બધું બહુ ગમે સાંભળવા, નાના દાદા દાદી પ્રેમ પ્યાર કરે, તો એને અનફોર્ચ્યુનેટલી હવે દાદા દાદી વાળો તો પ્રેમ પ્યાર નીકળી ગયો, હવે મમ્મી પપ્પા વાળો લિમિટેડ પ્રેમ પ્યાર આવે. કારણ કે જે સોશિયો ઇકોનોમિક પ્રેશર છે આજની તારીખમાં, તો મમ્મી પપ્પા બેઉ જોબ કરતા હોય, એ જોબ નહીં કરતો હોય તો બીજી એક્ટિવિટી તો ચાલતી જ હોય. એટલે હવે બાળકને હૂફ પ્રેમ પ્યાર જે દાદા દાદીનો, કારણ કે અલગ અલગ જનરેશન હોય, બધા જનરેશનના પોતાના વ્યૂ પોઈન્ટ હોય, એમના અલગ વ્યૂ પોઈન્ટ હોય, મમ્મી પપ્પાના અલગ વ્યૂ પોઈન્ટ હોય અને ફ્રેન્ડ્સના અલગ વ્યૂ પોઈન્ટ હોય. હવે જે એક્સપિરિયન્સ વાળા વ્યૂ પોઈન્ટ છે એ લોકોને મળતા નથી બાળકોને, અને એટલે એ લોકો પાસે ટાઈમ છે, તો હવે શું કરે, તો ભાઈ પેલા ફ્રેન્ડે મોબાઈલ લીધો તો મને બી મોબાઈલ જોઈએ, આ ગેમ રમ્યો તો હું બી રમું, પેનડ્રાઈવમાં આ મૂવી આવી તો મારે બી મૂવી જોવી છે. એટલે યુ નો આખા આ રીઝનના લીધે એ આખું બાળક ડ્રિફ્ટ થઈ ગયું છે. અને અનફોર્ચ્યુનેટલી આપણી ફેમિલી સિસ્ટમ તો પડી ભાગી, જોડે જોડે એડ્યુકેશન સિસ્ટમ બી પડી ભાગી. તમે એડ્યુકેશન સિસ્ટમમાં બી હવે અત્યારે લોકો હાથડી એટલે કમાવા માટે જ એડ્યુકેશન ચાલતું હોય છે. તમે જોશો, મને ખબર છે, આ પેલા કેજીના બાલકોની બેન ફીસ 3 લાખ રૂપિયા, મારું તો મગજ નથી ચાલતું કે પેલો કદાચ ગવર્મેન્ટ કોલેજમાં 30,000 માં આખું વર્ષ કરી આ એક સેમિસ્ટર કાઢી લેતો હશે, અને આ 3 લાખ રૂપિયા કેજીના બાલકની ફી. પણ બેન આ સત્ય છે, અને આપણે આ સત્ય પર બી બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરવું પડશે, અને એમાં સૌથી વધારે રોલ મા બાપનો છે અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો છે. જી જી, ખરેખર કઈક એવી કમી રહી ગઈ છે કે જેથી કરીને આ દુષ્કર્મના જે કેસો છે તે વધી રહ્યા છે, જેને લઈને સમાજને જાગૃત થવાની જરૂર છે, માતા પિતાને જાગૃત થવાની જરૂર છે. અત્યારે વાત કરીએ રુઝાનજી, 270 જેટલી નારી અદાલતો શરૂ કરવામાં આવી છે, તો શું લાગે છે આ જે અદાલતો છે તે સહી તરીકેથી કામ કરે છે કે પછી આ ખાલી અદાલતો શરૂ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારનું કામ થતું નથી? મને ખબર, હાજી, મેં બેન જેટલું નારી અદાલતનું સાંભળ્યું છે, અને ત્યારે એ વખતે તો હવે અત્યારનું તો લેટેસ્ટ તો સાચું કહું છું નથી ખબર, પણ મને પહેલા કોવિડ પહેલાનું ખબર છે કે એ વખતે એવું કહેતા હતા કે અમે નવી, તે વખતે બનતી હતી અદાલતો નારી, ને એમાં ફંડા એ હતો કે જયારે એકચ્યુઅલ ફંડા શું છે કે બહેનોને ન્યાય મળે એટલે એ લોકોને જવું ના પડે, કોર્ટ કચેરીમાં ના જવું પડે, એ નારી અદાલતનો ફંડા હતો. પણ અનફોર્ચ્યુનેટલી મારા ખ્યાલે જેટલું મને નોલેજ છે, ન્યાય મળતો હતો પણ શું થતું હતું કે એ લોકોએ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હતું. સી, બહેનોને મેં હંમેશા જોયું છે, કોઈ બી તમે અદાલત કરો કે કોઈ બી વાત કરો, બહેનોને કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. હું તમને વચ્ચે એક એક્ઝામ્પલ આપું, થોડા તો બી 2-4 વર્ષ થઈ ગયા, આપણા નરોડાના એક પેલા કોર્પોરેટ એમએલએ હતા કદાચ, એમને એક બેનને ફૂટબોલ બોલ લાતો બહુ બધી મારી હતી, ઓન રેકોર્ડ હતું, બલવા એવું કંઈક નામ હતું, ભૂલી ગઈ છે આ નામ એમનું. તો એમને બહેનોને બહુ લાતો મારી, આપણે બધા હો હલ્લા કર્યા, બુમા બુમ કરી, તો પછી એ બિચારા બેનને એમને જેને રાખી બાંધી આવ્યા, જબરજસ્તી રાખી બાંધી આવ્યા ભાઈ બનીને કે ભાઈ બાબા આમ તેમ. એટલે હું શું કહેવા માંગુ છું કે બેન, અલ્ટિમેટલી બહેનોએ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. મારો પોઈન્ટ અત્યારે એ છે કે એટલે જે નારી અદાલતો છે એમાં બી એ લોકો કઈ રીતનું કરે છે મને આજની તારીખમાં નથી ખબર, પણ જેટલું પહેલા થોડું ઘણું ખબર છે બેન, એમાં મોસ્ટલી કોમ્પ્રોમાઇઝ વાળું જ ચાલતું હતું. હા, અને એમાં એક ચિત થતી હતી કે બહેનોને એમના હક માટે થોડું જ્ઞાન અપાતું હતું, પણ હક માટે જ્ઞાન અપાય ફાયદો જયારે એ લોકોને એટલો ન્યાય ના મળે. જી જી દીપકજી, આજે ઘટનાઓ બની રહી છે જેને લઈને મહિલાઓ કઈ પ્રકારે તેની રક્ષા કરી શકે અને તે માટે સમાજે કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, એ સ્કૂલ હોય, કોલેજ હોય,
કે કોઈ નોકરીનું જે સંસ્થા હોય, કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ છોકરીઓને અથવા મહિલાઓને આ દૂષણથી બચવા માટે અથવા પોતાની જાતને આ દૂષણથી બચાવવા માટે? સર્વપ્રથમ તો દરેક સંસ્થાઓમાં, સ્કૂલોમાં, વેપારી સંસ્થાઓમાં, બિઝનેસ સેન્ટરની અંદર બહેનો માટે તમામ અલગ વ્યવસ્થા કરવી જોઈએ, અને બહેનોના અધિકારો જળવાઈ રહે એના માટેના તેના સંચાલકોએ, ગવર્મેન્ટે બધા ભેગા થઈને એક નિયમો બનાવવા જોઈએ. પણ સાથે સાથે જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મહિલા અત્યાચાર અને મહિલાના કેસો બાબતની, તો મહિલાના કેસો જે કોર્ટમાં ચાલે છે એ કોર્ટની અંદર કન્વિક્શન કેટલા ટકા આવે છે? કન્વિક્શન 2-3-5% કન્વિક્શન આવે છે, જેના કારણે જે મહિલા ઉપર અત્યાચાર કરે છે પુરુષો, એ લોકોને હિંમત આવી જાય કે અમને શું થવાનું છે. તો આવા કેસો બનતા અટકાવવા માટે, એના ઉપર એક સારી એક ઇમ્પ્રેશન પડવા માટે, એના ઉપર ઇમ્પેક્ટ કરવા માટે આ મહિલા અગેન્સ્ટ, મહિલા અત્યાચાર વિરુદ્ધના કેસો જલ્દી ચલાવવા જોઈએ. અને ખાસ કરીને હું અગાઉ બી બધાને મારા પોતાના અંગત મંતવ્ય છે, ફ્રાન્સની અંદર બર્ડન ઓફ પ્રૂફ, સાબિતીનો બોજો આરોપીએ કરવાનો છે કે હું નિર્દોષ છું. આપણા દેશમાં આઈપીસી ની અંદર જે કેસો ચાલે છે એ કેસોમાં ઓર્ડરનો પ્રૂફ ફરિયાદીએ કરવાનું હોય, સ્ત્રીએ પોતે રજૂ કરવાનું હોય કે હું નિર્દોષ છું. તો એવા કે સ્ત્રીઓ અત્યાચાર વિરુદ્ધના કેસોમાં બર્ડનો પ્રૂફ એક્યુઝ ઉપર જવું જોઈએ, અને એક જ વર્ષમાં સ્ત્રી અત્યાચાર વિરુદ્ધનો કેસ ચાલી જવો જોઈએ અને આરોપીને સજા થવી જોઈએ, જેને દાખલાને જોઈને બીજા લોકો આવા ગુના કરતા અટકે અને સમાજમાં સારું વાતાવરણ ઊભું થાય એવો સકારાત્મક પ્રયાસ સરકારશ્રીએ, લોકોએ, ચૂંટાયેલા પ્રાંતના પ્રતિનિધિઓએ, દરેક જ્ઞાતિના લોકોએ સ્ત્રીનો અત્યાચાર ઓછો કરવો હશે. તો સ્ત્રીના કેસોમાં 2-3% કન્વિક્શન રેટ આવતો હોય, 5% કન્વિક્શન રેટ આવતો હોય, તો એનું શું પરિણામ મળવાનું છે? લોકો બધા આખલાની માફક ફરવાના છે. એ હાથીને પણ અંકુશની જરૂર છે, દરેક વ્યક્તિને પણ અંકુશ રાખવાની જરૂર છે. અને મારા પોતાના અંગત મંતવ્ય એવા છે કે સ્ત્રી અત્યાચારના કેસો બહુ એક જ વર્ષની અંદર ચલાવી લેવાય, સ્ત્રી પોતે પોતાનું ઘર છોડીને પોતે કોર્ટની અંદર 10-10 ધક્કા ખાય અને પોતાનો કેસ ચાલે નહીં, તો એને પોતે હતાશ આવી જાય, એ નિરાશ થઈ જાય, અને બીજી સ્ત્રીઓ પણ એવો કેસ કરતા પોતે ગભરાય. અને એ કરવા માટે એક જ વર્ષની અંદર કેસ ચાલી જવો જોઈએ, આરોપીને સજા થવી જોઈએ, એક નમૂનારૂપ સજા થાય, એના એનું શિક્ષણ, એની શીખ લઈને બીજા પુરુષો કે બીજા વ્યક્તિઓ એવો ગુનો કરતા અટકે, અને કાયદાનો ભય લોકોમાં હોવો જોઈએ અને કાયદો પ્રસ્થાપિત થવો જોઈએ, અને લોકોની સુખાકારી અને બહેનોની સુખાકારી વધે એવી મારી પોતાની અંગત લાગણી છે. જી દીપકજી, સાચી વાત છે, સરકારે આ તમામ પ્રયત્નો કરવા જોઈએ અને પોતાની જે સિસ્ટમ છે તે આગળ વધારવી જોઈએ. અત્યારે આપ બંને અમારી ચેનલમાં આવ્યા તે બદલ આપ બંનેનો આભાર. અત્યારે હાલ આપણી જ્યારે વાત છે, દુષ્કર્મ ક્યારે અટકશે? અત્યારે સરકારે, સમાજે, માતા પિતાએ બધાએ મળીને આ જે દૂષણ છે તેને નાથવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને તેના માટે સતર્કતા દાખવી ખૂબ જ જરૂરી થઈ પડે છે. ત્યારે બધાની જવાબદારી બની જાય છે આ દૂષણને અટકાવવા માટેની. તો આવા જ વિષયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું.